ધ્રાંગધ્રામાં ચૈત્રી સાતમના દિવસે શીતળા માતાજીના પૌરાણિક મંદિરે લોકોની ભીડ જોવા મળી। ગુજરાતમાં હિન્દુ સમાજની સંસ્કૃતિ દેશ પરદેશમાં વિખ્યાત છે। અહીંના લોકો પણ ધર્મને આધીન છે, ત્યારે ગુજરાતના દરેક તહેવારમાં કોઈ ને કોઈ પૌરાણિક કથા આધાર રાખે છે। ત્યારે ધ્રાંગધ્રા શહેરમાં વર્ષમાં બે વખત સાતમનો તહેવાર ઉજવવામાં આવે છે। શ્રાવણ માસની સાતમ તથા ચૈત્રી સાતમ એમ બે સાતમના તહેવારો ઉજવાય છે। ધ્રાંગધ્રા શીતળા માતાજીના મંદિરે વર્ષોથી ઉજવાતી સાતમમાં લોકો દૂર દૂરથી અહીં દર્શન અર્થે આવે છે। ત્યારે પૌરાણિક વાર્તા અનુસાર અહીં શીતળા માતાજીની સાથે તેઓના ભાઈ બળ્યા બાપજી પણ બિરાજમાન છે। આજના દિવસે અહીં ધ્રાંગધ્રાની આજુબાજુમાં આવેલા દરેક ગામોના લોકો દર્શન કરવા આવી પોતાની ઈચ્છા પૂર્ણના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવે છે। સેવાભાવી સંસ્થા દ્વારા વિવિધ જગ્યાએ ચાલતા જતા લોકો માટે કેમ્પનું આયોજન કરાયું હતું, તેમજ શહેરના કેટલાક સ્થળોએ ધર્મપ્રેમી જનતા દ્વારા ઠંડા પીણા, છાશ, શરબત જેવા કેટલાક સ્ટોલ ઉભા કરાયા હતા, જેમાં શીતળા માતાજીના દર્શન અર્થે આવેલા દર્શનાર્થીઓ માટે વિનામૂલ્યે ઠંડા પાણીનું આયોજન કરી લોકોની સેવાનો લાભ લીધો હતો। ધ્રાંગધ્રા પંથકના દરેક ગામોમાંથી અંદાજે 7,000 જેટલા દર્શનાર્થીઓએ અહીં માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા। બસો વર્ષ જૂનું અને આ સ્ટેટે બનાવેલું છે હજીસિંહ રાજાએ। હું અને આ મંદિરનો બહુ મહત્વ છે અને ચૈત્ર સુદ સાતમ અને શ્રાવણ સુદ સાતમને દિવસે મેળો ભરાય છે। ચૈત્ર સુદ સાતમને દિવસે છેલ્લા 60 વર્ષથી દલવાડી સમાજનો હવન થાય છે। શાહરૂખ સિપાઈ, KTV ન્યૂઝ।